નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. વેસ્મા ચોકડી પર સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા વાહન ચેકિંગ. હાલ દેશભરમાં યોજવા જઈ રહેલ લોકસભા ચૂંટણીને લઈને વહીવટીતંત્ર દ્વારા સ્ટેટિક ટીમ બનાવવામાં આવી છે, જેના દ્વારા જિલ્લાના પ્રવેશદ્વાર તેમજ મુખ્ય માર્ગ પર ચેકપોસ્ટ ઉભી કરી પોલીસ સાથે રહી દિવસ તેમજ રાત્રિ દરમિયાન ચેકિંગ સતત કરાઈ રહ્યું છે. રમણ બ્રધર્સ વિદ્યાલય ઉગતના મદદનીશ શિક્ષક અનિલભાઈ પટેલ પીએચડી થયા. ઉગત વિભાગ કેળવણી મંડળ સંચાલિત રમણ બ્રધર્સ વિદ્યાલય ઉગતમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા કનેરા ગામના રહેવાસી અનિલભાઈ બચુભાઈ પટેલે શિક્ષણ વિદ્યા શાખામાં સ્ટડી ઓફ મોડર્ન ટેકનોલોજી બેઝડ ટેકનિક મેથોલોજી ઓફ પ્રાઇમરી સ્કૂલ ટીચર શિક્ષક હેઠળ રજૂ કરેલ મહાશોધ નિબંધ માટે ભગવાન મહાવીર યુનિવર્સિટી વેસુ સુરત દ્વારા પીએચડીની પદવી એનાયત કરી છે. નવસારી ખાતે વિશ્વ મેલેરિયા દિવસની કરાયેલી ઉજવણી. નવસારી જિલ્લામાં તારીખ 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી નિમિત્તે ગણદેવા આઈટીઆઈ તેમજ ઉન આઈટીઆઈ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા કક્ષાએથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજેન્દ્ર રંગુનવાલા, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મયંક ચૌધરી, આરસીએચઓ ડોક્ટર રાજેશ પટેલ, જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર ભાવેશ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર, આઈટીઆઈના પ્રિન્સિપાલ, મેડિકલ ઓફિસર, આરોગ્ય કર્મચારી, અન્ય સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આમ જનતા દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો નવસારી રેલવે ઓવરબ્રિજ. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. આજરોજ મુકેશ ફેન ચેરિટી ક્લબ દ્વારા લાફિંગ ક્લબના સિનિયર સિટીઝન વડીલો સાથે ચૈત્ર માસનું કીડિયારું ભરવાનો કાર્યક્રમ હોલ પાસે પ્રતિકાત્મક કરવામાં આવ્યો અને કીડિયારું પૂરવાની પ્રાચીન સનાતન ધર્મની સંસ્કૃતિનું મહત્વ સમજાવાયું. નિસ્વાર્થ સમાજ સેવા અને સમગ્ર જીવ સૃષ્ટિનું જતન કરવું, પોષણ કરવું તે મર્મ સમજાવાયો. પ્રિય ગ્રાહક મિત્રો, શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો? નહીં તો આવો જાણીએ. સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન. ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે, જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે. બીજું પાસું છે મેડિક્લેમ. ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી, પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે, જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો. અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો. અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે. આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો. હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે SIP થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે. 10,000 રૂપિયાની દર મહિને SIP કરી 13% અપેક્ષિત વળતર તમને મળે. 5 વર્ષે 10 લાખ, 10 વર્ષે 25 લાખ, 15 વર્ષે 50 લાખ અને 20 વર્ષે 1 કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો. અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે. તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો, સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો. તો સરનામું નોંધી લો, એસકે કન્સલ્ટન્સી, ચીમનાભાઈ ચોક, જૂનો વાંદરી મહોલ્લો, શક્તિ ફાફડાવાળાની લાઇનમાં, મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.
વલસાડના યઝદી બાવાજીને રાષ્ટ્રપતિજીએ પહોંચ્યા. ગત 26 જાન્યુઆરીના રોજ જાહેર થયેલા પદ્મશ્રી પુરસ્કાર રાષ્ટ્રીય સન્માન માટે વલસાડ રક્તદાન કેન્દ્રના ડોક્ટર યઝદી ઇટાલિયાનાની પસંદગી થઈ હતી. નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં હાલના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે વલસાડના પનોતા પુત્ર મુખ સેવક યઝદી ઇટાલિયાને પદ્મશ્રીથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વલસાડથી એમના ધર્મપત્ની પરિવાર તેમજ રક્તદાન કેન્દ્રના ભાવેશભાઈ રાયચા ખાસ હાજર રહ્યા હતા. નવસારી જિલ્લાની વિવિધ કોલેજોના કેમ્પસ એમ્બેસેડર અને પહેલી વખત મતદાન કરનાર યુવા મતદારો મતદાન કરવા સંકલ્પબદ્ધ થયા. નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા દ્વારા યુવા મતદાર સાથે લોકશાહી પર ચર્ચા કરી સૌને હું મતદાર છું, હું ચોક્કસ મતદાન કરીશ ના શપથ ગ્રહણ કરાવાયા. આજરોજ પ્રાથમિક શાળા કુરેલ ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુપાના આરોગ્ય કર્મચારી ધાંધલિયા નિલેશભાઈ તેમજ તબીબી અધિકારી ડોક્ટર ડોલી ઢુમ્મરે હાજરી આપી હતી. વાંસદાના બિલીમોરા નાકા પરથી એક વર્ષ અગાઉ દારૂના કેસમાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો. વાંસદા પોલીસ સ્ટેશનના છેલ્લા એક વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી પકડી પાડતી વાંસદા પોલીસ ટીમ. શ્રી સાંઈબાબા ચરિત્ર સંગીતમય કથામાં હાજરી આપતા બિપિન માલા, વાંસદા તાલુકાના અંકલાશ ગામમાં મનોકામ સિદ્ધ હનુમાન સેવા મંડળ તરફથી આયોજન શ્રી ડી સાંઈબાબા ચરિત્ર સંગીતમય કથા 7 દિવસના પારાયણમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલા વાંસદા તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા બિપિન માલાએ પરિવાર સાથે હાજરી આપી હતી. સુરત નવસારી સ્ટેટ હાઈવે ઉપર માણેકપુર ટંકોલી પાસે એસયુવી પલટી. વાહન વ્યવહારથી 24 કલાક વ્યસ્ત રહેતા સુરતથી નવસારી સ્ટેટ હાઈવે ઉપર માણેકપુર ટંકોલી પાસે એક એસયુવી ચાલકે કાબુ ગુમાવતા પ્રથમ ડિવાઈડર સાથે અથડાઈ સામેની લાઇનમાં 5 વાર પલટી મારી ગઈ હતી, જેમાં સવાર 6 પૈકી 5 વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 36.0 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 24.0 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 90%, જ્યારે સાંજે 55% રહ્યું હતું. હવાની ગતિ 2.5 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી. શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમ ખરીદવા માંગો છો? તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ, કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે. સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી, એલઈડી ટીવી, ફ્રીઝ, એર કુલર, સ્પીકર, હેડફોન, મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે. તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ. સરનામું નોંધી લો, ઉમિયા મોબાઈલ, ગણેશ શુદ્રા રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.